गुड मॉर्निंग विद्यार्थियों, अपने धोरण 10 વિજ્ઞાનમાં કાર્બન અને તેના સંયોજનો વિશે આગળ ભણ્યા છીએ. હવે આગળ સમજીએ આપણે હાઇડ્રોજનિક એટલે શું, તેની ઔદ્યોગિક ઉપયોગિતા શું છે. હાઇડ્રોજનની અન્ય સંયોજનો સાથેની ઉદ્દીપકની હાજરીમાં થતી પ્રક્રિયાને હાઇડ્રોજનીકરણ કહે છે. પ્લેડેનિયમ અથવા નિકલ જેવા ઉદ્દીપકોની હાજરીમાં અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં હાઇડ્રોજન ઉમેરાઈને સંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું નિર્માણ થાય છે. વનસ્પતિ તેલનું નિકલ ઉદ્દીપકની હાજરીમાં વનસ્પતિ ઘીમાં ફેરવવા હાઇડ્રોજનીકરણની પ્રક્રિયા ઉપયોગી છે. હાઇડ્રોજનીકરણની પ્રક્રિયા એ પેટ્રોરસાયણ ઉદ્યોગ આલ્કીન શ્રેણીના સભ્યોને સક્રિય આલ્કેન અને આલ્કેન શ્રેણીના સભ્યમાં ફેરવવા માટે હાઇડ્રોજનીકરણની પ્રક્રિયા ઉપયોગી છે. આગળ આપણે સમજીએ તો સાબુની સફાઈ પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવો. સાબુના અણુને બે છેડા હોય છે, તે પૈકી પાણીના અણુ તરફ આકર્ષિત થતા છેડાને જલાનુરાગી છેડો અને લાંબી હાઇડ્રોજન શૃંખલા પાણીના અણુની વિરુદ્ધ દિશામાં ગોઠવાય છે. આ છેડો જલવિરાગી છેડા તરીકે ઓળખાય છે. જ્યારે સાબુને પાણીમાં ઓગળવામાં આવે ત્યારે હાઇડ્રોકાર્બન શૃંખલા એ તૈલીય મેલ પ્રત્યે આકર્ષિત થાય છે. જ્યારે જલાનુરાગી છેડો એ તૈલીય મેલથી વિરુદ્ધ દિશામાં ગોઠવાય છે અને મિશેલનું નિર્માણ કરે છે. મિશેલમાં જળ વિરાગી પૂંછડી ઝુમખાના અંદરના ભાગમાં હોય છે. મિશેલના રૂપમાં સાબુ સફાઈ કરવા માટે સક્ષમ હોય છે, કારણ કે તૈલીય મેલ મિશેલના કેન્દ્રમાં એકત્રિત થાય છે અને મિશેલ દ્રાવણમાં કલીલ સ્વરૂપે રહે છે. આમ મિશેલમાં સગી થયેલા મેલને સહેલાઈથી દૂર કરી શકાય છે. સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનને વિભેદિત કરવા ઉપયોગમાં લેવાતી કસોટી જણાવો. માખણ એ સંતૃપ્ત કાર્બનિક સંયોજન છે, જ્યારે તેલ એ અસંતૃપ્ત કાર્બનિક સંયોજન છે. આલ્કલાઇન પોટેશિયમ પરમેંગનેટ ગુલાબી રંગ પ્લસ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન વિજગ્યુ ગુલાબી રંગ અદ્રશ્ય થાય છે. કસનળીમાં ખોરાક રાંધવાનું તેલ લઈને તેમાં આલ્કલાઇન પોટેશિયમ પરમેંગનેટ દ્રાવણ ઉમેરતા પોટેશિયમ પરમેંગનેટનો જાંબલી રંગ દૂર થાય છે, એટલે કે તેલ અને અસંતૃપ્ત કાર્બનિક સંયોજન છે. આગળ આપણે સમજીએ કે ઇથેનોલના બે ગુણધર્મો. ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય છે, પાણીમાં દ્રાવ્ય હોય છે. સાબુનું દ્રાવણ ધૂંધળું વાદળું કેમ જોવા મળે છે? પાણીમાં સાબુના ઉપયોગથી મિશેલની રચના થાય છે. આ મિશેલ મોટા પ્રમાણમાં પ્રકાશનું પ્રકિરણ કરે છે, પરિણામે સાબુનું દ્રાવણ ધૂંધળું દેખાય છે. એસ્ટર સંયોજન કઈ રીતે સાબુમાં ફેરવાય છે? સાબુનીકરણ પ્રક્રિયા દરમિયાન એસ્ટર સંયોજનમાં NaOH ઉમેરતા સાબુ બને છે. હવે આગળ આપણે હીરો અને ગ્રેફાઇટ વિશે શું તફાવત છે એના વિશે સમજીએ. હીરામાં કાર્બનનો પ્રત્યેક પરમાણુ કાર્બનના અન્ય 4 પરમાણુ સાથે એકલ સહસંયોજક બંધ રચે છે. ગ્રેફાઇટમાં કાર્બનનો પ્રત્યેક પરમાણુ કાર્બનના અન્ય 3 પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાયેલો હોય છે. હીરો ત્રિપરમાણીય જાળીદાર બંધ ધરાવે છે. ગ્રેફાઇટ સમતલીય ષટકોણીય જાળીદાર બંધારણ ધરાવે છે. હીરો સખત હોય છે, એટલે કે કડક હોય છે, જ્યારે ગ્રેફાઇટ લીસો અને ચીકણો છે. હીરો વિદ્યુતનો અવાહક છે. ગ્રેફાઇટ વિદ્યુતનું સારા પ્રમાણમાં વહન કરે છે. આગળ સંતૃપ્ત દ્રાવણ અને અસંતૃપ્ત દ્રાવણ. જે હાઇડ્રોકાર્બન સંયોજનમાં કાર્બનની 4 સંયોજકતા એક સંયોજકથી બનતી સંતૃપ્ત થયેલા હોય તેવા સંયોજનને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહે છે. જે હાઇડ્રોકાર્બન સંયોજનમાં કાર્બન કાર્બન વચ્ચે એક કે વધુ સ્થાને સહસંયોજક ત્રિબંધ કે ત્રિબંધ આવેલા હોય તેને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહે છે. આ સંયોજનો યોગશીલ પ્રક્રિયા આપતા નથી. જ્યારે અસંતૃપ્ત દ્રાવણમાં આ સંયોજનો યોગશીલ પ્રક્રિયા દ્વારા સંતૃપ્ત સંયોજનમાં ફેરવાય છે. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સક્રિય હોય છે, જ્યારે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન વધુ સક્રિય હોય છે. અસંતૃપ્ત દ્રાવણમાં આલ્કીન અને આલ્કલાઇન શ્રેણીના સભ્યો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનના ઉદાહરણ છે, જ્યારે આલ્કેન શ્રેણીના સભ્યો સંતૃપ્ત હાઇડ્રોકાર્બનના ઉદાહરણ છે. ઇસ્ટ શું છે? આઠવણની ક્રિયામાં તેનો શો ફાળો તમે ઘણી વાર જોયું હશે, બરાબર, કે પીઝાનો બેઝ બનાવવા માટે ઇસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ ઇસ્ટ શું છે? ઇસ્ટ એ મૃતોપજીવી પ્રકારની વનસ્પતિ છે. તેના બંધારણમાં ઝાયમેઝ અને ઇન્વર્સ્ટેઝ પ્રકારના ઉત્સેચક હોય છે. ઇન્વર્સ્ટેઝ એ ડાયરેક્સાઇડ કાર્બોહાઇડ્રેટને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જેવી સરળ સંકરામાં ફેરવે છે, જ્યારે ઝાયમેઝ એ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝને આલ્કોનમાં અને કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવે છે.
સ્પિરિટ લેમ્પમાં ઇથાલિન આલ્કોહોલનો ઉપયોગ શા માટે થાય છે? તો ઇથાલિન આલ્કોહોલ એ ભૂરી જ્યોતથી સળગે છે, પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે છે, તેમજ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી અવશેષ રૂપે મુક્ત થરે છે. આમ પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉર્જા મળતી હોવાથી સ્પિરિટ લેમ્પમાં ઇથાઇલ આલ્કોહોલનો બળતર તરીકે ઉપયોગ થાય છે. બરાબર, અહીંયા આપણે ચેપ્ટરમાં થોડી સમજૂતી મેળવી છે. બીજા વિડીયોમાં હું તમને આગળ સમજૂતી આપીશ. ચલો, થેન્ક યુ.